નમસ્કાર મિત્રો હું સુહાગ પંચાલ બે હજાર ચારથી મેમરી અને મોટિવેશનલ ટ્રેનર તરીકે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર વર્ક કરી રહ્યો છું છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓ સાથે કાર્ય કરતાં કરતાં મેં ઓબ્ઝર્વ કર્યું છે કે જેમ જેમ બોર્ડની પરીક્ષા નજીક આવતી જાય છે તેમ તેમ વિદ્યાર્થીઓના ઘણા બધા પ્રશ્નો એમના મગજની અંદર ઉદ્ભવતા હોય છે અને જેમ જેમ બોર્ડની પરીક્ષા નજીક આવતી જાય છે એમ વિદ્યાર્થીઓની અંદર ભક્તિભાવ પણ જાગી ઉઠે છે આની પાછળ કારણ એ જ છે કારણ કે વિદ્યાર્થી અત્યારે અનુભવે છે કે હું જ્યારે બુક હાથમાં લઉં છું અને જે વાંચું છું એ વસ્તુ જ્યારે પરીક્ષામાં મારે લખવાની હશે ત્યારે મને યાદ આવશે કે નહીં અને બુક લેતા ઘણીવાર ટેન્શન પણ ઉદભવે છે નથી કહેતા કે અત્યારની વિદ્યાર્થીઓની પરિસ્થિતિ કેવી થાય છે कि बुक खुलते ही एग्जाम का समा होता है ऐसे मौसम में ही तो दिमाग खराब होता है दिमाग की बात पेपर पर नहीं आती ये फसाना तो मार्कशीट में बया होता है अभी कई परिस्थिति विद्यार्थियों था ने थाई थी जे मेन प्रश्न छे कि मने याद आशे के नहीं तो आज मित्रों जो है कि आपू मगज कोईपण महिती ने केवी रीते याद रखे आप त्रमण स्टेप याद रखे स्टेप नंबर वन એ છે રજિસ્ટ્રેશન યાની કોઈ પણ માહિતીનું રજિસ્ટ્રેશન કરવું એટલે કે નોંધણી કરવી સર્વે મુજબ સાબિત થયું છે કે આપણું બ્રેન કોઈપણ માહિતીનું રજિસ્ટ્રેશન પાંચ ઇન્દ્રિયો દ્વારા કરે છે પાંચ ઇન્દ્રિયો આપને બધાને જ ખબર છે અને એવું જોવામાં આવ્યું છે કે જો કોઈપણ વિદ્યાર્થી મિત્ર કોઈ પણ માહિતીને એક કરતાં વધારે ઇન્દ્રિયોનો ઉપયોગ કરી અને જો યાદ રાખવાની કોશિશ કરે છે તો એ માહિતી લોંગ ટર્મ મેમરીમાં જાય છે યાની કે અત્યાર સુધી આપણે માત્ર વાંચી વાંચીને કદાચ યાદ રાખવાની કોશિશ કરતા હતા અત્યારે કદાચ બીજી બે વસ્તુ એની અંદર એડ કરી શકીએ જેમ કે પિસ્તાલીસ મિનિટ વાંચ્યા પછી પંદર મિનિટ આંખ બંધ કરી અને જે પણ પિસ્તાલીસ મિનિટ વાંચ્યું છે એને પંદર મિનિટમાં આંખ બંધ કરી અને વિઝ્યુઅલાઈઝ કરવાથી એ માહિતી લોંગ ટર્મ મેમરીમાં જાય છે સાથે સાથે કદાચ જો લખી પણ લઈએ તો આપણી એ માહિતી લોંગ ટર્મ મેમરીમાં જાય છે સો પહેલું સ્ટેપ છે રજીસ્ટ્રેશન સ્ટેપ નંબર ટુ છે સ્ટોરેજ એટલે જે માહિતીનું રજીસ્ટ્રેશન કર્યું છે એનો સંગ્રહ કરો નો ડાઉટ વિદ્યાર્થીઓની પરિસ્થિતિ ઘણીવાર એટલી થતી હોય છે કે આટલો બધો અભ્યાસક્રમ યાદ કેવી રીતે રાખવું ઘણીવાર કહેતા હોય છે કે દરિયા જેટલો અભ્યાસક્રમ નદી જેટલું સમજાય તળાવ જેટલું આવડે અને કૂવા જેટલું યાદ રહે ડોલ જેટલું પૂછાય ડબલા જેટલું લખાય અને ટીપા જેટલા માર્ક આવે એમાં પેરેન્ટ્સને કોણ સમજાવે કે નેવું ટકા કેમ આવે પણ મિત્રો ગભરાવાની કોઈ જરૂર નથી લેટેસ્ટ રિસર્ચ જે બ્રેન ઉપર થયેલા છે એ એવું સાબિત કરે છે કે આપણા બ્રેન પાસે એટલે કે આપણા મગજ પાસે એટલી કાર્યક્ષમતા છે કે સો સો પેજની એ સો બુક પણ યાદ રાખી શકે છે તો આપણા તો કદાચ પાંચ છ કે સાત સબ્જેક્ટ કદાચ દરેક સબ્જેક્ટમાં પંદર પંદર લેસન અને દરેક લેસનની અંદર પાંચ પાંચ છ છ કદાચ ક્વેશ્ચન અને આન્સર આપણે ધારીએ તો આરામથી આને યાદ રાખી શકીએ છીએ પણ એટલો વિશ્વાસ આપણી અંદર હોવો જોઈએ કે હું જે પણ વાંચું છું એ હું યાદ રાખીશ રાખીશ અને રાખીશ અને ત્રીજું સ્ટેપ છે એ છે રિકોલ રિકોલ એટલે જે માહિતીનું રજીસ્ટ્રેશન થયું છે સ્ટોરેજ થયું છે એની જ્યારે જરૂર પડે ત્યારે એનો ઉપયોગ કરો એને કહેવાય રિકોલ આપણે માહિતીનું રિકોલિંગ ક્યારે કરીએ છીએ એક્ઝેક્ટલી એક્ઝામ સમયે યાની પરીક્ષાના ટાઈમે મને યાદ છે હું પણ જ્યારે પરીક્ષા આપવા માટે જતો તો અને ખાસ બોર્ડની એકદમ ચીલ્ડ ઠંડી હોય અને છતાં પરસેવો આવી જાય અને ક્વેશ્ચન પેપર વાંચીએ અને આન્સર ભૂલાઈ જાય ત્યારે કંઈક આવી પરિસ્થિતિ થાય નથી કહેતા કે હર ફૂલ ગુલાબ નહીં હોતા હર સિતારા આફતાબ નહીં હોતા એસે ક્વેશ્ચન ની ક્યુ પૂછતે હો જીસકા કોઈ જવાબ નહીં હોતા સો મિત્રો રિકોલિંગ નહીં થવા પાછળના વૈજ્ઞાનિક કારણો કયા કયા છે પહેલું કારણ છે તણાવ એટલે કે સ્ટ્રેસ જો કદાચ આપણને કોઈ પણ ટેન્શન હોય સ્ટ્રેસ હોય તણાવ હોય તો આપણા બ્રેનની ફ્રિકવન્સી હાઈ થઈ જાય છે અને જ્યારે હાઈ ફ્રીક્વન્સી થાય ત્યારે રિકોલિંગ થઈ શકતું નથી તો પરીક્ષા સમયે બને ત્યાં સુધી ટેન્શન લેવાની કોશિશ ના કરતા એટલા માટે જ હજુ આપણી પાસે સમય છે કે આપણે આપણો અભ્યાસક્રમ પૂરો કરી અને પરીક્ષાના છેલ્લા દિવસમાં બહુ જ આરામથી પરીક્ષા આપી શકીએ અને જો કદાચ સ્ટ્રેસ આવે તો આંખ બંધ કરી ત્રણ ચાર ઊંડા શ્વાસ લઈ અને તમારું ધ્યાન શ્વાસ ઉપર રાખો અને પછી આંખ ખોલો તો કદાચ એનું રિઝલ્ટ ઓછું થઈ જશે યાની પહેલું છે સ્ટ્રેસ એના કારણે રિકોલિંગ થતું નથી બીજું કારણ છે ઊંઘ કદાચ પરીક્ષાના સમયે અપૂરતી ઊંઘ લીધી હોય તો પણ આપણે રિકોલિંગ પ્રોપર કરી શકતા નથી જેવી રીતે આપણે સૂઈ જઈએ છીએ ત્યારે આપણી આખી બોડી રિચાર્જ થાય છે મોબાઈલની બેટરી જતી હોય તો રિચાર્જ કરવી જરૂરી છે એવી રીતે ઊંઘમાં આપણી બોડી રિચાર્જ થાય છે અને બ્રેન પણ રિચાર્જ થાય છે એટલે પરીક્ષાના સમયે ઊંઘ સાથે ક્યારેય સમાધાન ના કરતાં પ્રોપર ઊંઘી અને જ પરીક્ષા આપવા જવી ત્રીજું કારણ છે વોટર પાણી વધારે એક સર્વે મુજબ સાબિત થયું છે કે જેમ વધારે આપણે પાણી પીવીએ છીએ એમ રિકોલિંગ પણ આપણું સારું થઈ શકે છે અને ચોથું કારણ છે એ છે આપણો ખોરાક ડાયટ ઘણી બધી વાર જોયું છે કે વિદ્યાર્થી મિત્રો ખાધા વગર પરીક્ષા આપવા માટે જાય છે જ્યારે આપણે ખાધા વગર પરીક્ષા આપવા માટે જઈએ છીએ તો બ્રેનને પ્રોપર ગ્લુકોઝ મળતું નથી અને જેના કારણે રિકોલિંગ કરી શકતા નથી તો મિત્રો જો આ ત્રણ વસ્તુને ધ્યાનમાં રાખી અને પરીક્ષા આપશો તો ગેરંટી સાથે તમે જે પણ પર્સન્ટેજ ધાર્યા છે એટલા પર્સન્ટેજ પ્રાપ્ત કરી અને તમે તમારા સિફ સફળતાના શિખરો સર કરી શકો એવી શુભકામના સાથે વિશ યુ ઓલ ધ બેસ્ટ થેન્ક યુ સંજય પટેલ દિવ્યપથ કેમ્પસમાં મેનેજિંગ ડાયરેક્ટર છું અને મેથેમેટિક્સ લગભગ છેલ્લા બાવીસ ત્રેવીસ વર્ષથી હું ભણાવું છું અત્યારે હાલ હવે બોર્ડની એક્ઝામ જે દસમા ધોરણની અને બારમા ધોરણની એક્ઝામ આડે લગભગ ચોત્રીસ દિવસ બાકી છે અને ઇલેવન્થની એક્ઝામ ઓગણત્રીસમી માર્ચથી ચાલુ થાય છે તો જ્યારે રેગ્યુલર તમારું સેશન સ્ટાર્ટ થયું એટલે આજથી આઠ દસ મહિના પહેલાં તો તમને ખ્યાલ હશે વિદ્યાર્થી મિત્રો કે એક બહુ જ પહેલું પાયાનું લેવલ હોય છે અન્ડરસ્ટેન્ડિંગ કે જે ક્લાસની અંદર સ્કૂલની અંદર સારું એન્વાયરમેન્ટ હોય અને શિક્ષક સારા હોય તો અન્ડરસ્ટેન્ડિંગનું લેવલ ક્લાસમાં સમજનું લેવલ તમારું પૂરું થઈ ગયું હશે ત્યાર પછીનું લેવલ આવે છે પ્રિપેરેશનનું તમે છેલ્લા આઠ દસ મહિનામાં ઘણી સારી તૈયારી કરી છે પ્રિપેરેશન માટે જનરલી મોટાભાગે વિદ્યાર્થીઓ એસ ડબલ્યુ મેથડ એટલે બોલે એસ એટલે ડબલ્યુ એટલે રાઇટિંગ લખીને તૈયારી કરતા હોય છે અને એચ એટલે પોતાનું બોલેલું પોતાને સંભળાય એટલે એક સાથે ત્રણ સેન્સીસ કામ કરે તો જે થર્ડ સ્ટેજ છે રિકોલિંગ એની ક્ષમતા વધી જતી હોય છે અને રિકોલિંગ માટે તમે થ્રુઆઉટ ધ ઇયર તમે નંબર ઓફ એક્ઝામ્સ આપેલી છે દસમા અને બારમા ધોરણમાં જનરલી એક્ઝામ્સનું પ્રમાણ વધારે હોય છે ત્યાર પછી એનું ચોથું સ્ટેજ આવે છે મિસ્ટેકનું એટલે ખાસ તો આજનો આ જે બ્રિલિયન્ટ ટીપ્સ માટેનો પ્રોગ્રામ જીટીપીએલએ એજ્યુકે એજ્યુકેશનિસ્ટને લઈને જે ચાલુ કરેલો છે એના સંદર્ભની અંદર હવે આવનારા ચોત્રીસ દિવસનું આપણું કેવું પ્લાનિંગ હોવું જોઈએ તો જે ચોથો તબક્કો છે પહેલો અન્ડરસ્ટેન્ડિંગ સેકન્ડ પ્રિપેરેશન થર્ડ રિકોલિંગ અને ફોર્થ વન મિસ્ટેક એની પર વધારે ધ્યાન આપવું જોઈએ ચોથા ઉપર તો છેલ્લે જે દોઢ મહિનાની અંદર તમે હન્ડ્રેડ માર્ક્સની જેટલી પણ એક્ઝામ્સ આપેલી હોય એ પરીક્ષાની અંદર જે ખોટું પડેલું હોય સપોઝ તમે હન્ડ્રેડ મિસ્ટેક્સ કરી કે બસો ભૂલો કરી એ બસોએ ભૂલ ફરી ના થાય તો જે પરીક્ષા આપેલી સાહેબે ચેક કરેલી અને તમે ચેક કર્યા પછી તમે જોયેલું એ લેખે લાગશે એટલે ખાસ અમે વિદ્યાર્થીઓને કહેતા હોઈએ છીએ કે નંબર ઓફ એક્ઝામ્સ આપ્યા પછી જે મિસ્ટેક્સ થઈ છે એનું રિપિટેશન ના થાય એટલા માટે તમારા જે આન્સર્સ પેપર આન્સર પેપર્સ છે એમાં જે શિક્ષકે જે ભૂલ કાઢેલી છે એનું રિપીટેશન ના થાય એટલે આ ચોત્રીસ દિવસોમાં એ આન્સર પેપર હંડ્રેડ માર્ક્સનો તમારે જોઈ લેવા જોઈએ બીજી અગત્યની વાત એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ત્રણ તબક્કામાં એક્ઝામને હું વહેંચું છું એક એક્ઝામ પહેલાંની તૈયારી એક્ઝામ વખતની પ્રિપેરેશન અને એક્ઝામ પછી શું કરવું એ એક્ઝામ પહેલાં આગળ બી ઘણા બધા સ્પીકરે કીધું છે કે તમે સબ્જેક્ટ દિવસોને સબ્જેક્ટ્સમાં ડિવાઈડ કરતા હોશો મોટાભાગના વિદ્યાર્થી એવું કરતા હોય છે એન્ડ દેટ ધ રાઈટ એપ્રોચ અને એક્ઝામ વખતે ખાસ તો બોર્ડની એક્ઝામ જ્યારે હોય એના એકાદ વીક પહેલાં કે દસ દિવસ પહેલાં મોટાભાગના વિદ્યાર્થી રિવર્સથી ચાલુ કરતા હોય છે એટલે જે પહેલી એક્ઝામ હોય એ આગળના બે કે ત્રણ દિવસમાં વાંચવાનું આવે બહુ જ અગત્યની અને એક ખાસ રિક્વેસ્ટ છે સલાહ છે કે કોઈ પણ વિદ્યાર્થીને ફોન કરીને તારે કેટલું થઈ ગયું એવું નહીં પૂછવું જોઈએ મારી તૈયાર કરવાની મેથડ અને બીજા વિદ્યાર્થીને તૈયાર કરવાની મેથડ ડ્યુરેશન બંને જુદા જુદા હોય મેં જોયું છે કે છેલ્લા બાવીસ ત્રેવીસ વર્ષમાં દર વર્ષે એક બે એક બે કેસિસ મારી સામે એવા આવે કે બીજા વિદ્યાર્થીને વધારે વંચાઈ ગયું હોય અને એને બહુ ના વંચાઈ હોય એનું ડિપ્રેશન એને આવતું હોય છે અને એની અસર એક્ઝામ પર પડતી હોય છે એટલે બેટર નોટ ટુ કમ્પેર બેટર નોટ ટુ કોલ ટુ એની ઓફ ધ સ્ટુડન્ટ્સ વાઇલ્ડ એક્ઝામ્સ આર ગોઈંગ ઓન અને તમે તમારી રીતે વાંચો તમે તમારી પેસથી વાંચો અને એક્ઝામ વખતે શું કરવું જોઈએ તો એક્ઝામના એક દોઢ કલાક પહેલાં જનરલી આઈડિયલ વિદ્યાર્થી વાંચવાનું બંધ કરી દેતા હોય છે એવું જ કરવું જોઈએ એક્ઝામ પેપર જ્યારે હાથમાં આવે ત્યારે આખું પેપર જનરલી વાંચવાની સલાહ આપતા હોય છે પણ મારું મંતવ્ય આનાથી થોડું જુદું પડે છે ત્રણ કલાકની અંદર આ એવા ઓપ્શન નથી હોતા કે સડંગ દસ પ્રશ્નો પૂછાય ને તમે દસમાંથી ગમે તે સાત લખો સો માર્કનું પેપર છે ને તમે એમાંથી ગમે તે સિત્તેર માર્કનું એટેમ્પ્ટ કરો આવું ઓપ્શન આપણે તો નથી હોતું જેટલા બી પ્રશ્નો છે મોટાભાગે બધા જ એટેમ્પ્ટ કરવા પડતા હોય છે એટલે વર્લ્ડ પેલી પહેલી મેચની અંદર જઈએ ને આપણે બધી ઓવરો રમવી પડે એના જેવું છે એટલે આપણે બધું એટેમ્પ્ટ કરવાનું જ છે તો ત્રણ વાગે કે દસ સાડા દસ વાગે હું એવી ચિંતા શા માટે કરું કે મને ચોથા પ્રશ્નોનો પાંચમો જવાબ નથી પાંચમા પ્રશ્નોનો જવાબ નથી આવડતો એની ચિંતા અત્યારે સાડા દસ વાગે કે ત્રણ વાગે કરીને આવડતા પ્રશ્નો ઉપર એની અસર થાય એવું ના થાય એટલા માટે આખું પેપર વાંચવું ના જોઈએ અને પેપરના જ્યારે તમે જવાબ લખો ત્યારે બહુ જ શાંત ચિત્તે સુપરવાઇઝરનું બી અંદર અલનચલન રહેતું હોય છે બીજા વિદ્યાર્થી બી કંઈ બી શીટ માગતા હોય છે કાં તો થ્રેડ્સ માગતા હોય છે એ બાબત ઉપર ધ્યાન ના જાય તો તમારું કોન્સન્ટ્રેશન વધારે રહેશે એ વખતે તમને તમારું આન્સર પેપર ક્વેશ્ચન પેપર અને પેન અને એ જ વસ્તુ દેખાવી જોઈએ તો જ તમારું કોન્સન્ટ્રેશન વધશે ન આવડતા પ્રશ્નોને થોડોક ટાઈમ બની શકે કદાચ કે દસ મિનિટ પછી વિચારો તો આવી જાય અડધો કલાક પછી વિચારતો આવી જાય આવું બનતું હોય છે ઘણી વખત આપણે કોઈ વ્યક્તિને મળીએ તો બી તરત નામ યાદ ના આવે પણ પછી અડધો કલાક કલાક પછી સ્ટ્રાઇક થતું હોય છે આવું એક્ઝામમાં બી ઘણી બધી વખત થતું હોય છે તો કોઈ પ્રશ્ન ના આવડે તો એવું નહીં કે ના આને હું જવાબ આપું વિચારું અને પછી જ આગળ વધું એ અપ્રોચ ખોટો છે એનાથી નુકસાન થતું હોય છે એટલે એક્ઝામ વખતે આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ પરીક્ષા પૂરી થઈ ગયા પછી ત્રણથી છનું પેપર હોય તો છ વાગે અથવા તો સાડા દસ વાગે પેપર સ્ટાર્ટ થાય અને જે બે વાગે પેપર પૂરું થાય તો પેપર પૂરું થઈ ગયા પછી ઘણા બધા વિદ્યાર્થી એમાં જોતા હોય છે કે મને કેટલા માર્કનું આવડ્યું હજુ પેપર તો કદાચ સ્કૂલની અંદર હોય પેપર સ્ટોરુમમાં પહોંચ્યા બી ના હોય અને વિદ્યાર્થી પરીક્ષા ખંડમાંથી બહાર નીકળે ત્યારે કે મારો સોમાંથી નેવું આવશે બે ચાર મિત્રો સાથે વાત કરે અને એના ઘટી જાય સિત્તેર થઈ જાય પછી એની પાસે પેલી બુક્સ પેરેન્ટ્સ પાસેથી હાથમાં આવે અને પચાસ થઈ જાય હજુ તો એ ઘરે બી નથી પહોંચ્યો અને એના માર્ક ઓટોમેટિકલી પચાસ થાય એની અસર એની અસર બીજા પેપર ઉપર પડતી હોય છે પેપર ચેક કરનારા શિક્ષકો ચેક કરશે પણ અત્યારે પેપર આપી દીધા પછી શા માટે ચિંતા કરવી જોઈએ કે મારે કેટલા આવશે કે કેટલા નહીં બીજા દિવસની પરીક્ષાની તૈયારી કરવી જોઈએ એની પર કોન્સન્ટ્રેટ કરવું જોઈએ અને એવું જ હોય તો આખી પરીક્ષા પૂરી થઈ ગયા પછી બેસી શકાય આરામથી દરેકે દરેક પેપરમાં કેટલા માર્ક્સનું આવડ્યું કે ના આવડ્યું એના માટે એટલે એક્ઝામ પછી બહુ ખાસ અગત્યનું છે નોટ ટુ સી હાઉ મેની માર્ક્સ આઈ એમ ગેટિંગ ઇન ધીસ એક્ઝામ ચેક કરવાની કોઈ જરૂર નથી પેપર ગયું વાત પૂરી થઈ ગઈ બીજા દિવસની તૈયારી શરૂ કરો આ એક આખી વસ્તુ હોય છે કે એક્ઝામ પહેલાંના જે બી ત્રીસ પાંત્રીસ દિવસ છે એમાં એક્ઝામ વખતે અને એક્ઝામ પૂરી થઈ ગયા પછી ધ્યાન રાખવાની અને ટિપ્સ ઘણા બધા તમારા રિલેટિવ્સ અથવા તો જે વેલ વિસર્સ હશે એ તમને આપતા હશે તમે તમારી રીતે વિચાર કરીને જે બી તમને યોગ્ય લાગે બેસ્ટ લાગે એ જ તમારે કરવું જોઈએ ઘણા બધા બાળકો ડિપ્રેશનમાં પણ આવી જતા હોય છે પણ પોઝિટિવ હોપ સાથે તમે કામ કરશો તો ડિપ્રેશનને બી આપણે આરામથી જળમૂળથી ફેંકી શકીએ એમ છે જીટીપીએલએ આ પ્રોગ્રામ રાખ્યો એ બધા જીટીપીએલનો પણ ખૂબ ખૂબ આભાર અને આપશો વિદ્યાર્થી મિત્રો એ મને સાંભળ્યો એ બદલ આપનો પણ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ ખૂબ જ ટૂંકા સમયમાં આપની બોર્ડની પરીક્ષા આવી રહી છે ત્યારે આપ ખૂબ સરસ મહેનત કરતા હશો જીટીપીએલ ચેનલ દ્વારા આપના યોગ્ય માર્ગદર્શન મળી રહે અને પ્રોત્સાહન મળે હેતુથી શૈક્ષણિક કાર્યક્રમની શરૂઆત થઈ છે સૌથી પહેલા તો આપને આગામી પરીક્ષા માટે શુભકામનાઓ પાઠવું છું દોસ્તો આ પરીક્ષા એટલે એક હાવ માને છે લોકો એક પ્રેશરમાં આવી જાય છે બહુ જ હળવા મને હળવાશથી પરીક્ષાની તૈયારી કરો પરીક્ષા શું છે આખા વર્ષ દરમિયાન આપણે જે કંઈ શીખ્યા છીએ એ કેટલા પ્રમાણમાં શીખ્યા છીએ એનું એક મૂલ્યાંકન થાય છે તમે વર્ષ દરમિયાન સતત શીખતા રહ્યા છો દરેક તબક્કે દરેક ક્ષણે શીખ્યા છો ત્યારે વધુમાં વધુ સારું પરિણામ આવે વધુમાં વધુ સારી સફળતા બતાવી શકો એ માટેનું એક સાધન છે પરીક્ષા દરમિયાન કેટલીક બાબતો આપણે ધ્યાનમાં રાખવી આપ ક્યારેય બીજા વિદ્યાર્થી સાથે સરખામણી ન કરો કે હું પાછળ છું હું રહી ગયો મારે ઘણો બધો અભ્યાસક્રમ બાકી છે તમે જે કંઈ કર્યું છે એ શ્રેષ્ઠ કર્યું છે હવે શું કરવું પાંચ દિવસ પંદર દિવસ પચીસ દિવસ જે કોઈ બાકી છે એનું આયોજન કરો પરિણામ આપનું જો ઉત્તમમાં ઉત્તમ આવતું હોય નેવું ટકા કરતાં વધારે હોય તો વધુમાં વધુ પાઠ્યપુસ્તકના ખૂણે ખૂણો તમે ફેંદી વાળો નાના નાના પ્રશ્નોને ન્યાય આપો જો આપનું પરિણામ મધ્યમ કક્ષાનું હોય તો જૂના પ્રશ્નપત્રોને ફરી ફરી તમે સોલ્વ કરી જાઓ પુનરાવર્તન કરી જાઓ આપનું પરિણામ થોડુંક નિમ્ન કક્ષાનું મીન્સ કે પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ ટકા આવતા હોય તો મોટા ભાગે વારંવાર પ્રશ્નપત્રોમાં પૂછાતા એક માર્કસના બે માર્ક્સના ત્રણ માર્ક્સના પ્રશ્નોનું પુનરાવર્તન કરી બોલી જાઓ લખી જાઓ દોસ્તો આ પચીસ દિવસના ગાળામાં આપનો ફૂડ નિયંત્રણ પણ જોશે અને ઊંઘ પણ મર્યાદિત જોશે ઊંઘ ઓછી પણ નહીં ઊંઘ વધારે પણ નહીં સામાન્ય રીતે આપની ઊંઘ છ થી સાત કલાક જ હોવી જોઈએ તમારો ફૂડ એ ફાસ્ટ ફૂડનો બને ત્યાં સુધી ત્યાગ કરો ફળ આહાર કરો કઠોળનો મેક્સિમમ ઉપયોગ કરો બને ત્યાં સુધી થોડુંક ઓછો આહાર લો તો તમને ઊંઘ નહીં આવે ભણવામાં ધ્યાન રહેશે આપ જ્યારે પણ અભ્યાસ કરતા હોવ ત્યારે એકાગ્રતાથી ભણો એની સાથે મારી બીજી બે વાત છે કે આપ આપની સાથે એવો મિત્ર બેસાડો કે જે એકબીજાને સમજી શકે એકબીજાને પ્રશ્નો કરી શકો એકબીજાના પ્રશ્નોના જવાબો આપી શકો શક્ય હોય એટલું સામ સામે પુનરાવર્તન કરી જશો તો તમને ખૂબ ફાયદો થશે ગણિત જેવા વિષયમાં માનો ધોરણ દસની વાત કરું તો કેટલાક પ્રમેયો સામાન્ય રીતે બહુ ઓછા સ્ટેપથી તમે લખી શકો છો એવા પ્રમેયો ઉપર વધુમાં વધુ ધ્યાન આપો પ્રમેયોના અથવામાં રાઇડર આવે છે રાઇડર ફરજિયાત નથી તો રાઈડરો પણ કેટલીક સહેલી છે એના તરફ પણ ધ્યાન આપી શકીએ આપણે આંકડાશાસ્ત્ર જેવા પ્રકરણ ઉપર વધારે ધ્યાન આપી શકીએ ગણિત જેવા વિષયમાં આ રીતે જે જે મુદ્દા મહત્વના છે એના પર વધુ ધ્યાન આપો હા મિત્રો મારો એક ધ્યાન તમને ઓએમઆર પદ્ધતિ ઉપર પણ દોરવાનું છે ઓ એમઆર પદ્ધતિનો હેતુ તમે શીખેલા અભ્યાસક્રમને સમજ્યા છો કે કેમ સમજીલી વસ્તુનું ઉપયોજન કરી શકો છો કે કેમ આ ચકાસવાનો છે તેમાં વિકલ્પો ચોક્કસ આપ્યા હશે પણ ક્યારેક સમજુ અને પીઢ અને અનુભવી શિક્ષકો પ્રાસનિક હશે તો એમને એવા પ્રશ્નો પૂછ્યા હશે કે જે તમે એના અર્થ બે ત્રણ કરી શકશો એના વિકલ્પો પણ કદાચ ભળતા આવશે પણ હકીકતમાં જવાબ એનો એક જ હશે આવા સમયે તમારે એ પ્રશ્નને બહુ સમજવાનો બે વખત વાંચી જવાનો ઓ એ એટલે કે પચાસ માર્ક્સના જે એમસીક્યુ પ્રકારના જે પ્રશ્નો છે એ પ્રશ્ન હંમેશા વાંચો સમજો અને પછી જ જવાબ નક્કી કરો તાત્કાલિક તમને એવું થાય કે આ વિકલ્પ આવે છે એવું ન પણ હોઈ શકે ચોક્કસ તમને ખ્યાલ હોય કે આ જવાબ આવે જ છે તો એ જવાબને તરત ટીક કરી નાખો પણ નથી આવતો અથવા ભરતો છે અથવા કંઈક આવઢવ છે તો એ જવાબ છેલ્લે લખવાનો રાખો કારણ એમસીક્યુ પ્રકારના પચાસ ગુણના પ્રશ્નમાં તમને પૂરો એક કલાક મળવાનો છે જ્યારે કરવાના છે માત્ર રાઉન્ડ જે કરી દેતા તમને માત્ર પંદર મિનિટ વીસ મિનિટ થાય છે પણ જો સમજીને કરશો તો તમારો એક પણ માર્ક્સ કપાશે નહીં તમને પૂરા પચાસ માર્ક મળી શકે છે કેટલાક વિદ્યાર્થીઓ એમ કહે છે કે એમસીક્યુ ના કારણે ક્યારેક એકાદો ખોટો પડી જાય તો સૌમાં સો નથી આવતા ના મિત્રો ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે કે જે આ શિક્ષણને પૂરેપૂરો અભ્યાસ કર્યો છે અધ્યયન કાર્ય નિયમિત કર્યું છે જેને પાઠ્યપુસ્તકને ફંફોર્શી લીધું છે નાની નાની વાતને સમજી શક્યા છે તેઓ પૂરા માર્ક્સ લાવી શકે છે એટલે મારી વાત મિત્રો આપને એ છે કે આપ આપની ક્ષમતા અને કક્ષાને ધ્યાનમાં રાખી શ્રેષ્ઠતમ આયોજન કરજો

એને અનરુપજ મુદ્દા આવે છે જોજો ઘણી વખત તમે જવાબો સાચા લખો છો પણ તફાવત બદલાઈ જાય છે એકના બીજામાં લખાઈ બીજાના એકમાં લખાઈ જાય તો એ તમને ઝીરો માર્ક્સ મળે છે એટલે બહુ જ સમજીને પ્રશ્નોના જવાબ આપવા જોઈએ નિબંધ જેવા પ્રશ્નોમાં સામાન્ય રીતે શરૂઆત જે નિબંધનો વિષય છે એમાં પ્રારંભ આવવો જોઈએ વચ્ચે એનો અગત્યતા દર્શાવતો ભાગ હોવો જોઈએ અને અંતિમ ભાગમાં એ શું શું બાબત ઉપયોગી છે ક્યાં ક્યાં એ ઉપયોગી થઈ શકે શું શું કરવું જોઈએ એ નાની નાની વાતોને કાળજી રાખી લેવી જોઈએ એટલે કે નિબંધ લેખન જ્યારે કરો ત્યારે પેરેગ્રાફ પાડતા જાઓ એક બે ત્રણ ચાર અને દરેક પેરેગ્રાફમાં કંઈક નવી નવી વાત રજૂ કરતા જાઓ જેથી કરી જે હેતુ છે એ સફળ થાય તમે આ પ્રમાણે આન્સરો લખવાની વાત કરશો અને હજુ પણ તમે એનું આયોજન વ્યવસ્થિત કરશો તો આપ ચોક્કસ આપની કક્ષા પ્રમાણે શ્રેષ્ઠતમ સફળતા પ્રાપ્ત કરશો ઓલ ધ બેસ્ટ દોસ્તો